મારા વિદ્યાર્થી મિત્રો, સામાયિક મૂલ્યાંકન કસોટી જુલાઈ 2021 માં જે લેવાની છે તેમાં ધોરણ 5 ના ગુજરાતી વિષયના પેપરનું સોલ્યુશન તમને અહીં આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, સોલ્યુશન ચાલુ કરીએ પહેલા. જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. અને હા, આ પેપરનું સોલ્યુશન છે તેની લિંક તમારા વિદ્યાર્થી મિત્રમાં મિત્રમંડળ હોય તેમને મોકલી આપો, અથવા તો ફેમિલીમાં બીજા મિત્રોને મોકલી આપો. તેમાં પ્રશ્ન નંબર 1 નો ઉત્તર આપેલો છે. આપેલ ચિત્ર વૃક્ષારોપણનું છે. બધા જ બાળકો અને યુવાનો વૃક્ષારોપણ માટે વૃક્ષો, ખાડા, છોડ, દરેક વસ્તુઓ સાથે પોતપોતાની જગ્યા ઉપર વૃક્ષારોપણ માટે છોડ વાવી રહ્યા છે. સૂરજના કિરણો આ નાના નાના છોડ ઉપર પડી રહ્યા છે. નાના નાના બાળકો વૃક્ષોને પાણી પાઈ રહ્યા છે. આકાશમાં અને વૃક્ષ છોડની ડાળીઓ પર પક્ષીઓ ઉડી રહ્યા છે. દરેક છોડની આસપાસ પક્ષીઓ જેવા કે ચકલી, કબૂતર, કોયલ, પોપટ જેવા પક્ષીઓ આનંદ માણી રહ્યા છે. પ્રશ્ન નંબર 2. આપેલ વાર્તામાં જે નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો. પહેલું છે કે પોતાની મસ્તીમાં હંમેશા આનંદિત રહેનારા. બીજો સવાલ, ઉછળકૂદ કરવી શબ્દ વાપરી નવું વાક્ય બનાવો. તો વાંદરાઓ એક ઝાડની ડાળી પરથી બીજા ઝાડની ડાળી પર ઉછળકૂદ કર્યા કરે છે. ત્રીજું, તમને સોનું અને મોનું બંને અલગ કેવી રીતે લાગે છે? તો સિંહનું બચ્ચું સોનું છે અને હરણનું બચ્ચું મોનું છે. બંને પાકા મિત્રો છે, પણ બંને રૂપ રંગમાં અલગ અલગ છે. પછી આગળ ચોથો, સોનીએ મોનુંનું ધ્યાન રાખી જ એવું શા માટે કહ્યું હશે? તો તેનો જવાબ છે, સોનીએ સિંહનું બચ્ચું છે, તે કોઈથી ડરતું નથી અને મોનું સોનું કરતાં અલગ હોવાથી હું હંમેશા મોનુંનું ધ્યાન રાખીશ, એમ સોનું કહે છે. પાંચમો સવાલ, સોનું મોનું રમતા હોય અને વાઘનું બચ્ચું આવી જાય તો કોણ કોને બચાવશે? તેનો જવાબ છે, સોનું અને મોનું રમતા હોય અને વાઘનું બચ્ચું આવી જાય તો સોનું મોનુંને બચાવશે. ક્વેશ્ચન નંબર 3, નીચે આપેલ વાક્યની આજ્ઞા વિનંતી કે સૂચના છે તે જણાવો. પહેલું છે, પ્રવાસમાં આવનાર દરેક વ્યક્તિએ પોતાની